विजापुर कांग्रेस द्वारा खेती बचाओ अंतर्गत खेडूत जागृत रैली कार्यक्रम तेमज वृक्षारोपण कार्यक्रम योजायो। राज्य सरकारना 5 वर्षना सुशासनની ઉજવણીની સમાંતર કાર્યક્રમ યોજી કોંગ્રેસ દ્વારા વિજાપુર તાલુકામાં ખેડૂત બચાવો ખેતી બચાવો અંતર્ગત જિલ્લા પ્રમુખ માનસી ઠાકોરના અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલયના પતંગણ ગુજરોવારના રોજ યોજવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત બચાવો ખેતી બચાવોના સૂત્રો વચ્ચે કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલ સરકારના વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના તેમજ પોલીસ વચ્ચે ભારે દોડાદોડ કરી પકડદાવ વચ્ચે કોંગ્રેસના આગેવાનો સહિત 14 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેમને પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં પોલીસ કાર્યવાહી કરી છોડી દેવામાં આવ્યા હતા। વિજાપુરમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી બચાવો અભિયાન કાર્યક્રમ તેમજ મહાકાળી મંદિર ખાતે વૃક્ષારોપણ કરી ખેતી બચાવો વૃક્ષ બચાવો અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો હાલમાં બેહાલ બન્યા છે। તેઓની વિવિધ માંગો સ્વીકારવાના મુદ્દે સરકાર નિષ્ફળ બની છે। પોલીસ દ્વારા તાલુકા પ્રમુખ LS રાઠોડ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, અસ્પાક અલી સૈયદ, વિઠ્ઠલભાઈ નેવવા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનભાઈ વિહોળ, સોનિયા બ્રિગેડ, અમરત રાવર, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ દેસાઈ સહિત 14 જેટલા કાર્યકરો અટકાયત કરાઈ હતી। ત્યારબાદ મહાકાળી માતાના મંદિર ખાતે જઈને માનસીભાઈ ઠાકોર, અશોકજી વિહોર, જિલ્લા પૂર્વ પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, દિનેશસિંહ, અરવિંદભાઈ પટેલ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જોકે રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરાઈ રહી છે, જેની સામે કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે। સૈયદજી બુખારી, JDS TV, વિજાપુર।